ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો તમે બધા? એકદમ મજામાં? અરે વાહ બાળ મિત્રો, કેવી સરસ મજાની સવાર છે! છે ને સરસ મજાની સવાર? જો બધા પોતપોતાના કામે જાય છે, પંખીઓનો સરસ મજાનો કલરવ સંભળાય છે, એ લોકોના માળામાંથી બહાર નીકળીને દાણાની શોધ કરે છે, હા એ લોકોના ખોરાકની શોધ કરે છે, અને કેટલી સરસ મજાની સવાર છે! છે ને બાળ મિત્રો, આ સરસ મજાની સવારમાં તમારા ઘરમાં પણ ભાગદોડી થતી હશે ને કામ કરવા માટે? તમારા બધાના સ્કૂલના સમય, પપ્પાની ઓફિસ, બાની દવા, દાદાની દવા, પૂજા કરવાનો ટાઈમ, આ બધું તમારા ઘરમાં ચાલતું હશે ને? તો બાળ મિત્રો, સવારમાં તો મમ્માને બહુ બધું કામ હશે, સાચી વાત ને? તો બાળ મિત્રો, આપણે બધા એક ઘરમાં રહીએ છીએ, તો આપણે એકબીજાની મદદ કરવી જોઈએ, કરવી જોઈએ ને? તો હું આજે તમને આવી જ વસ્તુ, એક નવી વસ્તુ શીખવાડવા આવી છું, પણ આપણે એની ચર્ચા આ વાતચીત દ્વારા કરવાના છે. આપણે થોડી ઘણી વાતચીત કરીએ કે તમે તમારા ઘરમાં મમ્મી પપ્પાને કેવી મદદ કરો છો અને કઈ મદદમાં તમને મજા આવે છે. તો તમે બધા મારી સાથે વાતચીત કરવા રેડી છો? બાળ મિત્રો, આપણે સૌ ઘરમાં રહીએ છીએ, ઘર હોય એટલે કામ તો હોય જ, ઘરના કામ કરવા જોઈએ. તમારા ઘરમાં મમ્મી કયા કયા કામ કરે છે? રસોઈ કરવી, કપડાં ધોવા, પોતું કરવું, વાસણ સાફ કરવા વગેરે કામ મમ્મી કરે છે. અરે વાહ, મમ્મી તો ઘરના લોકો માટે ઘણા બધા કામ કરે છે. તો દોસ્તો, ઘરમાં પપ્પા કયા કયા કામ કરે છે? પપ્પા બહારથી વસ્તુ લાવે, શાકભાજી લાવે જેવા કામ કરે છે. તો હવે એ કહો કે તમે ઘરના કયા કયા કામ કરો છો? બહુ સારું કહેવાય. મમ્મી પપ્પાને પાણી આપવું, નાની નાની વસ્તુઓ દુકાનથી લાવી આપવી વગેરે કામ કરો છો. તમને કયા કયા કામ કરવા ગમે છે? રમકડા ગોઠવવા અને મમ્મીને કામમાં મદદ કરવી ગમે છે. હા, એ ખૂબ સારું કહેવાય. અને દોસ્તો, તમને કયા કયા કામ કરવા ગમતા નથી? તમે પાડોશીના કામ કરો છો? કયા કયા? બાળ મિત્રો, હવે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. તમે ઘરમાં પોતું મારવા શું શું કરો તેની યાદી તમારે બનાવવાની છે. તમારે ઘરમાં પોતું મારવાનું છે અને પોતું મારવા માટે તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો તેની યાદી બનાવવાની છે, અને પોતું મારવા માટે તમે શું શું કર્યું એની પણ યાદી બનાવવાની છે. તમારી નોટબુકમાં આ વસ્તુને નોંધવાની છે, લખવાની છે, ઓકે? અને બાળ મિત્રો, હવે મારી સાથે એક નાનું ગીતડું ગાવા તમે બધા રેડી છો?
બાળ મિત્રો, ચક ચક ચકલી અને ચમ ચમ ચકલી બંને બહેનપણી છે. વહેલી સવારમાં બંને જાગી અને એકબીજા સાથે જે વાત કરી એ અહી આપી છે. ચાલો આપણે એ વાંચીએ અને લખીએ. સવાર પડી, ચક ચક ચકલી જાગી, તેણે ગીત ગાયું. ચી ચી ચી. બાજુની ડાળેથી ચમ ચમ ચકલીએ બૂમ પાડી. ગુડ મોર્નિંગ ચક ચક. ચક ચક કહે, વેરી ગુડ મોર્નિંગ. ચમ ચમ કહે, શું કરીશ આજે? ચક ચક કહે, બસ મજા મજા, આજે નિશાળ માં જઈશ ને બાળકો સાથે વાતો કરીશ ને ગીતો ગાઈશ. ચી ચી ચી. ચમ ચમ કહે, તો હું પણ આવીશ. બાળ મિત્રો, તમે ચક ચક અને ચમ ચમ ની વાતો સાંભળીને ચકલીની સવાર કેવી સરસ મજાની સવાર એન્જોય કરી રહ્યા છે લોકો. સાચી વાત ને બાળ મિત્રો, આ ચક ચક ચકલી અને ચમ ચમ ચકલીની તમે વાત સાંભળી, આ વાતને તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે અને તમારી ચોપડીની અંદર પણ આ ચક ચક ચકલીની અને ચમ ચમ ચકલીની વાર્તા જે કરી છે એની પાછળના પાના પર તમારે ચકલીની સવાર સારા અક્ષરે ને ધ્યાનથી લખવાનું છે. પણ એને તમારે મોટેથી વાંચીને આનંદ મેળવવાનો છે. તો તમને આ ગીત અને સરસ સરસ મજાની પ્રવૃત્તિ કરવાની મજા આવીને અને તમે પોતું મારીને પણ આ પ્રવૃત્તિ કરવાની છે અને એની ચર્ચા મારી સાથે કરવાની છે. તો ત્યાં સુધી તમારે આ બધી જ વસ્તુ કરવાની છે. જ્યારે આપણે મળીશું ત્યારે આની વાત પણ હું તમને પૂછીશ અને તમને કેટલી મજા આવી ઘરના કામમાં મમ્મી પપ્પાને મદદ કરવાની તેની પણ ચર્ચા આપણે કરીશું. અને સારા અક્ષરે તમારી નોટબુકમાં નોંધ કરવાની ભૂલતા નહીં બાળ મિત્રો. ત્યાં સુધી આવજો અને તમારા બધાનું ધ્યાન રાખજો અને હર હંમેશ તમારે બધાને મદદરૂપ થવાનું છે, બધાને મદદ કરવાનું ભૂલતા નહીં બાળ મિત્રો. ઓકે, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.